નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 9 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. આજનો પહેલો પ્રશ્ન છે, નોર્વેના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે બી બાલા ભાસ્કર, એટલે કે આન્સર એ. હવે નોર્વેની કેપિટલ છે ઓસ્લો, જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. ત્યારબાદનો પ્રશ્ન, સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવા માટે યુનેસ્કો કયા રાજ્ય સાથે ભાગીદારી કરી છે? તો તેના જવાબમાં આવશે રાજસ્થાન, એટલે કે આન્સર ડી. હવે યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જે યુનેસ્કોનું પૂરું નામ છે. અને યુનેસ્કોનું હેડક્વાર્ટર આવેલું છે ફ્રાન્સમાં. ફ્રાન્સમાં પેરિસ. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં હિન્દ મહાસાગર સંમેલન 2019 ક્યાં આયોજિત થયું? તો તેના જવાબમાં આવશે માલે, એટલે કે આન્સર સી. હવે માલે જે છે તે માલદીવ્સ નું એક સિટી છે. અને આમ જોઈએ તો માલદીવ્સની કેપિટલ પણ માલે છે. અને માલદીવ્સના પ્રેસિડેન્ટ છે ઇબ્રાહિમ મોહમ્મદ સોલી. ઇબ્રાહિમ મોહમ્મદ સોલી જે માલદીવ્સના પ્રેસિડેન્ટ છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં TIFF 2019 ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે કેનેડા, એટલે કે આન્સર એ. હવે કેનેડા જે છે તે નોર્થ અમેરિકાનું એક કન્ટ્રી છે અને તેની કેપિટલ છે ઓટાવા. હવે TIFF નું પૂરું નામ જોઈએ તો ટી એટલે ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. ફરીથી નામ બોલું છું, ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. ત્યારબાદનો પ્રશ્ન, ગેંડાને બચાવવા માટેનું અભિયાન કયા ખેલાડી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં આવશે રોહિત શર્મા, એટલે કે આન્સર સી. હાલમાં કિરણ નાગરકરનું નિધન થયું તે કયા ક્ષેત્રને સંબંધિત છે? તો તેના જવાબમાં આવશે તે એક લેખક હતા, એટલે આન્સર બી. કઈ બેંક દ્વારા ડીજી સ્માર્ટ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, એટલે કે આન્સર ડી. હવે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનું હેડક્વાર્ટર આવેલું છે લંડનમાં અને તેના ચીફ એક્ઝિક્યુટિવ છે બિલ વિન્ટર્સ. ત્યારબાદનો પ્રશ્ન,
રેલવે દ્વારા છોકરાઓ માટે ફન ઝોન કયા રેલવે સ્ટેશન પર સ્થાપિત કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે વિશાખાપટ્ટનમ, એટલે કે આન્સર સી. વિશાખાપટ્ટનમ જે છે તે આંધ્રપ્રદેશનું એક સિટી છે, અને વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન જે છે તે કયા ઝોનમાં આવે? તો તેના જવાબમાં આવશે સાઉથ કોસ્ટ રેલવે ઝોન, સાઉથ કોસ્ટ રેલવે ઝોનમાં વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન આવે, અને તેનું હેડક્વાર્ટર પણ વિશાખાપટ્ટનમ છે. અને વિશાખાપટ્ટનમ ક્યાં આવ્યું? તો કે આંધ્રપ્રદેશ. ત્યારબાદનો પ્રશ્ન, હાલમાં નિધન થયેલ અબ્દુલ કાદિર કયા ક્ષેત્રને સંબંધિત છે? તો તેના જવાબમાં આવશે ખેલાડી, એટલે કે આન્સર બી. હવે પરીક્ષાની અંદર એમ પણ પ્રશ્ન પૂછાય કે હાલમાં નિધન થયેલ અબ્દુલ કાદિર એ કઈ રમત સાથે સંકળાયેલ છે, અથવા તો કયા દેશનો ખેલાડી છે? તો તેના જવાબમાં આવશે તે પાકિસ્તાનનો ખેલાડી છે, અને તે ક્રિકેટની રમત સાથે સંકળાયેલ હતો. હવે મેં તમને 7 સપ્ટેમ્બરના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો, તે પ્રશ્ન હતો સાયના નેહવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તેના જવાબમાં આવશે બેડમિન્ટન, એટલે કે આન્સર એ. હવે આપણે સાયના નેહવાલના કોચનું નામ જોઈએ તો તેના કોચનું નામ છે પુલેલા ગોપીચંદ. જે સાયના નેહવાલના કોચનું નામ છે. હવે આજનો પ્રશ્ન જોઈએ તો તે પ્રશ્ન છે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે રોબોટનો ઉપયોગ કરનાર પ્રથમ ભારતીય શહેરનું નામ જણાવો. નીચે 4 ઓપ્શન્સ આપેલા છે, તેમાંથી તમારે મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો રહેશે. અને આ પ્રશ્ન રેલવેની પરીક્ષા 2018માં પૂછાઈ ગયેલો છે. આમ અહીં આપણે આજે 9 સપ્ટેમ્બર 2019નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.